વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક ચોમાસામાં ભજીયાનું નામ સાંભળીને મોમાં પાણી આવી જાય અને અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ બહુ જ સરસ મળે છે તો આજે હું તમારી સાથે અમેરિકન મકાઈના ભજીયાની રેસીપી લઈને આવી છું આ પહેલાં પણ મેં એક વખત આ રેસીપી શેર કરી છે પરંતુ અત્યારે હું થોડા ટ્વિસ્ટ સાથે આ રેસીપી શેર કરવાની છું તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું તો મેં એક અમેરિકન મકાઈમાંથી અડધી અમેરિકન મકાઈના દાણા લીધા છે અને એકદમ ફ્રેશ અમેરિકન મકાઈના દાણા લેવાના છે જેથી એનું રિઝલ્ટ સારું આવે પાંચ લીલા મરચાં લીધા છે તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો એક નાની ડુંગળીને મેં એકદમ બારીક ચોપરમાં ચોપ કરી લીધી છે થોડી બારીક કાપેલી કોથમીર લઈશું કોથમીરથી ટેસ્ટ સરસ આવશે એક નાનો ટુકડો આદુનો લીધો છે આ ભજીયામાં આદુ અને હિંગનો ઉપયોગ જરૂરથી કરજો કરવો તો જ ટેસ્ટ સરસ આવશે હવે જેટલા મેં અમેરિકન મકાઈના દાણા લીધા છે એટલો જ મેં ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે તળવા માટે અને મોવણ માટે તેલ લઈશું એક ટી સ્પૂન મીઠું લઈશું સ્વાદ પ્રમાણે બે ટેબલ સ્પૂન મેં ચોખાનો લોટ લીધો છે અને વન ફોર ટીસ્પૂન કરતાં પણ ઓછો એકદમ ઓછો બેકિંગ સોડા લેવાનો છે અડધી ટીસ્પૂનથી થોડી ઓછી હળદર થોડી હિંગ એક ટીસ્પૂન સ્પૂન તલ અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લીધો છે હવે આપણે અમેરિકન મકાનના જે દાણા લીધા છે એને મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે આદુ અને મરચાંને પણ ક્રશ કરી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની થોડુંક દરદરું રાખવાનું છે જેથી જ્યારે આપણે આ ભજીયા ખાઈએ તો થોડા ક્રન્ચીનેસ ટેસ્ટ આવે તો આ રીતે મરચાં અને આદુના પણ હું ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લઈશ અને હવે આપણે એને પીસી દઈશું તો આ રીતે મેં મિક્સર જારમાં પીસી લીધું છે હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે મેં એક બાઉલમાં લઈ લીધું છે તમે જોઈ શકો છો થોડું દરદરૂ જ છે એકદમ સ્મૂથ પેસ્ટ નહીં બનાવવાની તો ચાવવામાં આવશે તો જ સરસ મજા આવશે ભજીયા ખાવાની હવે આપણે ચણાનો લોટ અને બાકીના મસાલા પણ એડ કરી દઈશું તો બારીક કાપેલી મેં ડુંગળી લઈ લીધી છે અને હવે ચણાનો લોટ લીધો છે મેં અમેરિકન મકાઈના દાણા જે બાઉલમાંથી લીધા હતા એ જ બાઉલ માપી અને ચણાનો લોટ લીધો છે હવે બાકીના મસાલા પણ ઉમેરી દીધા છે અને ચોખાનો લોટ પણ ઉમેરી દીધો છે ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા થોડા ક્રિસ્પી બનશે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે બારીક કાપેરી કોથમીર લઈ લઈશું બેકિંગ સોડા આપણે છેલ્લે નાખવાનો છે તો હવે બધું પહેલાં કોરું જ મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે જરૂર મુજબ પાણી લઈશું બહુ ઘટ્ટ નહીં અને બહુ પાતળું નહીં એ રીતનું ખીરું બનાવવાનું છે જે રીતે આપણે અમે મેથીની ભાજીના ગોટાનું ખીરું બનાવીએ એ રીતે જ આપણે ખીરું બનાવવાનું છે તો આ રીતે હું સરસ મિક્સ કરી દઈશ અને આપણે સરસ ખીરું તૈયાર કરી દેવાનું છે આમાં ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો આ રીતનું મેં ખીરું તૈયાર કરી દીધું છે આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે ઢાંકી અને પંદર મિનિટ માટે મૂકી રાખીશું આ ડિશની ઉપર જ હું બેકિંગ સોડા મૂકીશ જેથી આપણે ભૂલી ના જઈએ હવે પંદર મિનિટ પછી મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણો લોટ પણ સરસ પલળી ગયો છે તો હવે આપણે એમાં બેકિંગ સોડા નાખી દઈશું અને એની ઉપર હું એક ટી સ્પૂન તેલ નાખીશ અત્યારે ખીરું ઓછું છે એટલે હિસાબથી સોડા અને તેલ નાખવાનું જો તમારું ખીરું વધારે હોય તો તમારે બંનેનું પ્રમાણ થોડું વધારી દેવાનું હવે એક મિનિટ માટે આ રીતે સરસ ફેંટી દેવાનું છે જેથી એકદમ સરસ આપણા ભજીયા બનશે તમે જોઈ શકો છો હવે ખીરું એકદમ પ્રોપર થઈ ગયું છે તૈયાર તો હવે આપણે એક એક કરીને ભજીયા મૂકી દઈશું અને અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું એક વખત ભજીયા તાવડીમાં બધા મૂકી દઈએ ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની જેથી ભજીયા અંદર સુધી સરસ તળાય નહીંતર ઘણી વખત ફાસ્ટ ગેસે આપણે ભજીયા તળીએ તો અંદરથી કાચા રહે છે અને બહારથી લાલ થઈ જશે તો આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ભજીયાને તળવાના છે તો આ રીતે હું એક કરીને ભજીયા મૂકીશ આ રીતે હવે હું ગેસની ફ્લેમ ધીમી કરી દઈશ અને સરસ રીતે આપણે એને તળવા દેવાના છે જો તેલ થોડું ઠંડુ થઈ જાય તો પાછું થોડું ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની પરંતુ ફાસ્ટ ગેસ તો નહીં જ કરવાનો હવે આ રીતે આપણે પલટાવીને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળી દઈશું એકદમ ટેસ્ટી આ ભજીયા લાગે છે તમે કોથમીર અને ફુદીનાની ચટણી સાથે જો તમે ખાઓ તો એનો ટેસ્ટ ઓર વધી જાય છે તો આ રીતે ભજીયા તળીને તૈયાર કરી દઈશું સરસ કલર આવી રહ્યો છે તો ભજીયા આપણા તળાઈને રેડી થઈ ગયા છે એકદમ સરસ કલર આવ્યો છે તો હવે આપણે નીકાળી દઈશું અને આ રીતે બાકીના ભજીયા પણ આપણે તળી દેવાના છે તો આ રીતે હું બીજા ભજીયા પણ તળી દઈશ આ રીતે ભજીયા મૂકવાના છે તો બધા ભજીયા હું રેડી કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો આપણા મકાઈના ભજીયા રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તો તમે ચોમાસામાં આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે